मंगलं भगवान विष्णुर् मंगलं गरुड़ध्वज मंगलं पुंडरीकाक्ष सर्वमंगलायतनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्ते। माँ मोगल नु सानिध्य छे, मांगल नु सानिध्य छे, सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्ते। પણ જોનું ઓખા ધરાને ઉજાલવાજ રે ઓખા ધરાને ઉજાલવાગન વળી જાહર ચારણ જાત એ પણ ગા ગાણિયા દેવ સુરગ રે એ વો તો મોગ સમગ્ર રાજગોર પરિવાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન છે। માં જગદંબા માંગલનું સાનિધ્ય છે। સાવરકુંડલાથી રાજલમાં અહીં બિરાજે છે આપ બધા વડીલો ભૂદેવો। જો દેવતા સ્વર્ગના દેવતા એમ કે જીતુભાઈ કે સ્વર્ગના દેવતાઓ કોઈ કે પાતાળના દેવતાઓ દસે દિશાના દેવતાઓ પણ સામે જે બિરાજમાન છે ને બધાયના દેવ પણ ધરતીના કોઈ દેવ હોય તો એ ભૂદેવ છે। આ ધરતીના પૃથ્વીના દેવ છે। મારે ધીરે 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 નાની નાની થોડી વાતો મારા જે સમય મારા જે સમય આ મારું મારું છે ને એમાં જ તકલીફ છે અને આવ્યા વિના રહીએ નહીં પાછું બોલો કાનાભાઈ અરે કાનાભાઈ એ બધા નવસારીથી મને વિજયભાઈ વાત કરતા હતા બધો ડાયરો એટલે મોજ છે આનંદ છે આનંદનું એક વાતાવરણ છે ને એની અસર હોય છે એમાં કંઈ કહેવું ન પડે। હમણાં વિજયભાઈ સન્માન સ્વાગત કરતા હતા રામભાઈનું બધાનું રામભાઈ તો કેટલી વસ્તુ જુઓ કોઈ એમ કે તમારી પાસે પૈસા છે તો કે હા કોઈ એમ કે તમારી પાસે સત્તા છે તો કે હા પણ વિજયભાઈ હમણાં બોલતો હતો તો આપણને એમ લાગે કે તમારી પાસે નિર્મળતા છે કે ના નથી કે તો કાંઈ નથી તમારી પાસે નિર્મળતા ન હોય તો પૂનમે કુંભ વર્યો સાંભળજો કરુણા અરે તમે સાંભળજો કરુણા પેલી વાર સ્તુતિ ગાય છે જય આદ્યાશક્તિ। અમારે વડિયામાં મોગલ શાખાના મુસ્લિમો છે આ જગદંબાને ઈ પૂજે છે એને એને માને છે એને આરાધના કરે છે એના નિવેદ કરે છે। સમગ્ર આહિર પરિવાર થી માંડી અહીંયા રાજગોર પરિવાર અહીંયા માલધારી અહીંયા બરવાડ ભાઈ અહીંયા ચારણો બહુ આમ નોખી નોખી જ્ઞાતિઓના નામ લેવા હવે અમને ગમતા નથી બહુ નોખું નોખું પાડી રાખી છે ને આપણે વ્યવહારિક છે આ બધું પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા હું ને તમે તો વખાણીએ
વસિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ મુનિએ વખાણ્યા, ગાઈ શુભ કવિતા. એક વાર અરે અરે નાદ થઈ જાય ભાઈ. ઓમ જયો જયો મા જુગદંબે. છેલ્લી કડીમાં શું કહે છે? એ બે એક સ્વરૂપ શિવ અને શક્તિ, એ બે એક સ્વરૂપ અંતર નવ દર્શો. ભોળા અને ભવાની ને ભજતા તમે ભવ સાગર તરશો. ઓમ જયો જયો મા જગદંબા. ચારણ જ્ઞાતિ માં જગદંબાઓએ અવતાર ધારણ કર્યો. ક્ષત્રિયોમાં કેટલા ભગવાને અવતાર ધારણ કર્યો મારે કેવું જોઈએ સાગરભાઈ? કે ભૂદેવોમાં બ્રાહ્મણોમાં જેટલા ઈશ્વરના અવતરણો થયા છે ને, સાક્ષાત્કારો જેટલા થયા છે ને, એટલા કોઈમાં નથી થયા. ભૂદેવોમાં જેટલા સાક્ષાત્કારો થયા છે, અવતરણો જેટલા થયા. રાજો લખે ને કે જી પાગ ભગવી કલકત્તામાં એ સ્વામી વિવેકાનંદ છે, એ બ્રાહ્મણ છે, રામકૃષ્ણ પરમહંસ છે, માં કાલી ના પરમ ઉપાસક. વિવેકાનંદજીની એના પિતાજીનું જયારે મૃત્યુ થયું ને, ત્યારે ઉત્તર ક્રિયા કરવા માટેની પાસે કાંઈ નહોતું. એટલે ઠાકુરની પાસે જઈ, રામકૃષ્ણ પરમહંસની પાસે જઈને કીધું કે ઠાકુર આવી પરિસ્થિતિ છે કે જાને મા પાસે જાને મંદિરે જાને મંદિરમાં જા માગી લે. માગવા માટે મંદિરમાં જાય છે, માની પાસે પ્રાર્થના કરી વંદના કરી અને પાછા આવે છે. ઠાકુરે રામકૃષ્ણ પરમહંસે પૂછ્યું કે માગ્યું કે ના ના ન માગ્યું, કે જા પાછો જા. ફરી પાછા વિવેકાનંદજી જાય છે, એક વાર બે વાર ત્રણ વાર જઈ અને પાછા આવ્યા કે માગ્યું કે ના ના, કે કેમ હું તને મોકલું છું ને માગતો કેમ નથી, કે એની સામે ઊભો રહું છું ને તો મારી માંગ બધી ભૂલાઈ જાય છે, મારી માંગ બધી ભૂલાઈ જાય. કે તુને કેવડી ક કેવી રે મોગલ ધવળા કૃષ્ણ કુબજા ગગદ્રી કમલા ચલા વિજયભાઈ બહુ સારી વાત કરી રામભાઈ, કે અહીંયા કલાકારો સ્તુતિ ગાન કરતા હોય, આપ સામે બિરાજમાન હોય અને સામે માતાજીના દર્શન થતા હોય, એવો પ્રોગ્રામ તો આજનો આ ભવ્ય પ્રોગ્રામ છે ભાઈ. રગતા સય તારણા નમો મા કૃષ્ણા લીલા સિતો દૈર ઘાસુરી સુરી સુશીલા કર વીલા તીર્તા લઘુપ દ્રઢા સબેહી રૂપ વિરૂપા.
तू धरंगंबर नाग सुरनर बाई लमे दिगपाल दिगंबर गाटई डुंगर साते जायर तेड समे कस्बा तल तू धरंगंबर नाग सुरनर बाई लमे दिगपाल दिगंबर गाटई डुंगर साते जायर तेड समे नवनाथ ने नर 64 नारी हाथ पसारी तेड हरी रव राई रवेसी जग प्रवेसी अकल वैसी ईश्वरी दियां अकाल वैसी ईश्वरी वातो तो करिए वार्ता करिए बधी व्याख्याओ था पण कोई एम पूछे के ब्राह्मणों नी पाहे के चारणों नी पाहे के शिव शक्ति ना उपासक जे जे ज्ञातिओ छे जे आपणी समाज छे एनी पाहे कोई मोटा मां मोटू शस्त्र होय तो कयुं शस्त्र छे भाई માણસ પાસે તરવાર છે બંદૂકો છે આ બધા હથિયારો છે પણ મોટામાં મોટું કોઈ શસ્ત્ર હોય ને તો રામભાઈ માણસની પાસે સ્તુતિથી આરાધનાથી મોટું કોઈ હથિયાર છે જ સ્તુતિ સિવાય એ પછી મહારાણા પ્રતાપ હોય તો એને સ્તુતિ કરવી જ પડે એકલિંગજીને આરાધવો જ પડે શિવાજી મહારાજ હોય તો એને બાહે ભલે તરવાર ગમે એટલી હોય સેના ગમે એટલી હોય પણ ભવાનીને જઈને કેવું પડે કે માં તું હારે રહેજે હો તું હારે રહે અને ઈ જ્યારે હારે હોય 33 કોટી દેવતાઓ જ્યારે ત્રાહિમામ પોકારવા માંડ્યા 72 કરોડ મહાબળિયા સાહેબ દાદબાપુ એમ કે નમો મંગલા રૂપ મોગલ માડી બાકી તો વિકરાળ સ્વરૂપ જે છે ઈ તો માડી તારા સીમાડા લોયપા અને અંગડાની આશાયું કરી તેદી ભેળીઓ ઉતારી અને ભેટ તે બાંધી ચડે સિંઘ ચામુંડ કમળ હુંકાર વગંતો ડરો ચરંતો ટેક સુરભાગ્યો મવંતો આદિશક્તિ ના પડે રૂપમાં હિયેન મંતા काल रगत गण हले ढले हिंगोल धलंता हिंगोल राय अठ दश हथी अन ब्रखे में कबूने सोरी બીજી વાત ઈ છે જીતુભાઈ અહીંયા ભરતભાઈ બેઠા છે માયાભાઈ ના સુપુત્ર આ ભમર પરિવાર જે છે ને એ રાજાભાઈ બગદાણામાં રામા આપા ભમર થઈ ગયા અને એના દીકરા છે ને રાઘવ ભમર તળ ગોમતી તણે તે લઈ ચરુ ચડાવ્યા આ ઘટના તો બહુ મોટી છે પણ એના દુહા મને યાદ એક ચારણે બહુ ગગલાવેલા રામા આપાના દીકરા રાઘવ ભમર ને બહુ ગગલાવ્યા પછી એને ઘરે તેડી જાય છે અને મહેમાન ઘરે આ વાત વિસ્તાર પૂર્વક હું કરતો નથી પણ ઝવેરચંદ મેઘાણી મેઘાણી ભાઈ એ સૌરાષ્ટ્રની રસધારમાં વાત કોક દી વાંચજો કે ખાનદાની ખમીરાજ અને રખાવટ કોને કહેવાય માણસ રાખી કેવી શકે ઉજળો કેવી રીતે એને આવકારો આપી શકે આદર આપી શકે એ ચારણને દ્વારકા લઈ જાય છે
તળ ગુમતી તણે તે લઈ ચરુ ચડાવ્યા પછી ઢાયકા ધુમાણે રામા રાજા ને તે રાગડા વજેશંગ ઠાકોર મહારાજ ભાવનગર ના જે મહારાજ ઈ રાઘવ ભમર ને મામા કહેતા હતા ને ઈ દ્વારકા એને તેડી ગયેલા પણ આ દુહા મને યાદ આવ્યા અને દુહા ની મજા છે ભાઈ દુહો તો દસમો વેદ સમજે એને સાલે આનું આગલું ચરણ હું નથી બોલતો અમુક ચરણ બોલાય નહીં અમુક જગ્યાએ બોલાય મીટિંગમાં બેઠા હોય ને મીટિંગમાં આપણે ત્યારે મીટિંગમાં જે વાતો થતી હોય ને માઈક ઉપર ન કરાય મીટિંગ ની વાતો કોન્ફરન્સ ની વાતો છે જુદી હોય છે માઇક ની વાત જે જુદી હોય સ્ટેજ ઉપર ની વાત છે જુદી હોય એટલે દુહો તો દસમો વેદ સમજે એને શાલે અને કઠિન વેણ અણભંગ કઠિન મન ધીર સંકટ મેં કઠિન પાલીભો નેહ કઠિન રન ખડક ઝપટ મેં કઠિન વેરી પર ક્ષમા ધીંગાણામાં દુશ્મન ની અરે લડાઈ હાલતી હોય એ કટન તો ભયો બોમ બોમ કીધું કે આ કોણ છે આ અદબ કેમ રાખતો નથી આ બાદબ અહીંયા કેમ નથી અહીંયા અદબ કેમ નથી રાખતા અહીંયા જેવી રીતે બેસવાનું હોય એવી રીતે બેસવાનું હોય જેવી રીતે કુર્નિશ કરવાની હોય એવી રીતે કુર્નિશ કરવાની હોય અને આ કેમ આમ વર્તન કરે છે એટલે કોકે કીધું કે એને બોલાવતા નહીં એ ચારણ છે એક રાણો તમને હક નથી લેવા દેતો નિંદર નથી કરવા દેતો આને જો કઈ કીધું ને તો ઘીરે ઘીરે રાણા ઊભા કરશે આના માં તાકાત છે આની વાણી માં તાકાત છે સેમા તાકાત છે એની વાણી માં તાકાત છે અને વાણી માં તાકાત પછી તો જ હોય કે એના જીવનમાં હોય એના ચારિત્રમાં હોય આ જગદંબાઓના જે નામ છે ને એ એમનમ નંકા નથી વાગતા દિલ્હીના કોટ કાંગરે 9 રોજો આય રાજબાએ બંધ કરાયો છે જ્યારે મહાસત્તાઓ જ્યારે હારી જાય મોટી સત્તાની સામે ત્યારે ચારણ જગદંબાઓનો આશરો લઈ રાજપૂતો એક ક્ષત્રિયો એક પછી જગદંબાને પૂજનારો કોઈ પણ માણસ હોય એને એમ કીધું હોય કે માં હવે અમારી આબરૂ અમારી લાજ તારે હાથ છે તેથી રૂપસિંહણ રાજલ બની ડણકી લઈ દાઢા અકબર ઊભો થરહરે ભેગા બીબડ્યું ને બા પણ પાછા સૌમ્ય રૂપ નું વર્ણન કરતા ભગત બાપુ શું કે માડી તારો કાગે રે પરગટ પરચો બાળિયો રે એ માં મેં તો પરગટ પરચો તારો બાળ્યો મેં પ્રત્યક્ષ અનુભવ કર્યો ગીરના નેસમાં અમારો રાજુભાઈ બોલે છે જીતુભાઈ અમારા ભરતદાનભાઈ બધા આપણા બધા કલાકારો માયાભાઈ હોય બધા કલાકારો આ વાત તો કરે છે પણ સિંહ આપણને ક્યાંક મળી જાય ને ભાઈ જુઓ બીજાને જોયા કહેવાય બીજાને જોયા કહેવાય હાવજના દર્શન કર્યા એમ કહેવાય બોલો બીજા પ્રાણી કોઈ ગાંગરા કહેવાય કોઈ ભાંભરા કહેવાય આને ડણક નાખી એમ કહેવાય ગર્જના કરી એમ કહેવાય હાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે ગિરિકા ટાનો કેરી ગરજે ગરાવત કુલનો હરી ગરજે કડપાતળીઓ જોધો ગરજે મોફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે અને નાનો એવો સમંદર ગરજે નાનો એવો દરિયો જાણે કોઘવાટા કરતો એને ગીરમાં આપણે જઈને તો એના દર્શન કરી લેવાય એના બહુ વિડીયો ને એને પજવણી બહુ ન કરવી પછી આપણે વિડીયો રિલે થાય ને પછી આપણને કોઈ પજવણી કરે એના દર્શન હરસુરભાઈ બહુ હાર્યો અને એટલા માટે કેવું પડે છે કે હમણાં સિંહ 27 કેટલા 23-24 જેટલા સિંહ છે ને એના મૃત્યુ થયા એશિયાના જંગલોમાં આફ્રિકાના જંગલોમાં હાવજ છે સિંહ છે
પણ ગીરના જંગલમાં કાનાભાઈ જે સિંહ છે ને, મહેન્દ્રદાનજી જે સિંહ છે ને, એવા કેસરી બીજે ક્યાંય નથી. એનો શિકાર કરવામાં આવતો હતો. એક સમય એવો હતો, અને જૂનાગઢના નવાબને આભારી છે કે એણે અંગ્રેજ સરકારને વિનંતી કરીને એમ કીધું કે આ શિકાર હવે બંધ કરાવો, નકર હવે વીહ ખાલી રહ્યા છે, કાંઈ અસ્તિત્વ આનું મટી જાય છે. અને એનો શિકાર બંધ થયો ને, એટલા માટે આપણી પાસે આજે 600 જેટલા હાવજ છે, સિંહ છે, નાનો એવો સુંદરગર છે. હવે એની હારે રહેવા વાળા ગીરના હાવજડાના અમે છઈ ગોઠિયા. અમે માલદારી ને હવાળા રે માનવીઓ. માડી તારો કાગેરે પરગટ પર છો બાણિયો રે, માડી તારા વાછરું, માતાજી તારા વાછરું, એ ચારે છે વનનો રાજા રે, મચરાળી મોગલ ગાંડી ચઈ ડણકી રે, ડુંગર ગાણીએ બાઈ તું તો સિંહણ જાય, એ ડણકી રે ડુંગર ગાણીએ, અનગોલા હોકારા એ કરીને દાન તે દિસળબા એ ચીરી ને દાંત ને જેરા રે મચરાળી મોગા. આવી જયારે વાતો કરતા આપણે, અને ચારણી અસ્મિતાની જયારે વાત કરી, જુઓ કેટલો બધો આ વિજયભાઈ રાજગોર પરિવારને કેટલો બધો પ્રેમ. જામ રાહોળજીના દરબારમાં ઈશ્વરદાસજી મહાત્મા, એ વખતે ઈશ્વરદાન, અને રાજસ્થાનમાંથી જ્યારે ભાદ્રેશમાંથી આવ્યા, એ ભાદ્રેશમાંથી આવ્યા, અને જામ રાહોળની કચેરીમાં એને કવિતાનો ધોધામ વેતો મૂક્યો, ઝરણું છે વેતો મૂક્યો. એ કવિતાનો ધોધ છે વેતો કર્યો, અને ચારણના એ છંદો જે છે, જગદંબાની જે સ્તુતિઓ છે, આવડ ખોડ લગાવે ગાવે મોગલ મચરાલી, માત મેલડી ગાવે જાગ જાલા દાઢાલી, ગંબે કર્ણ લગાવે ગાવે બહુચર બિરી દાળી, હાલી આવે હિંગોળ ગયેલ રાજમ કાળી. સિંદૂર તલક ભલ સોગે શિવ માલા સાંકળી, તોહે મુકાજા કાનહુ લાલ ધૂપ નગરા દમ તમે, રબ રાઈ માં તું ભેર રાખે સાત ગાપે, આસમે
આજે મારે નાની નાની વાતો જ કરવી છે, પણ આજે સરદ પૂનમ છે એટલે બ્રહ્માનંદ સ્વામી એમ કે ત્રણ ગણન બજ ત્રાસા રમણ બમણ તત રમણ બમે ઘણ રમ પટ ફરાર ગલન પદ ગુંગા પટ પટ ગુલટ પલટ નટવર જટ લટ પટ કટ ઘટ નિપટ લલે. પણ વાત આપણે કરી કે ઈશ્વરધામજી છે એ છંદોની જમાવટ કરે. જોવો જાગી માણસ કેવી રીતે જાય. આપણું એક ભજન છે કે ઘેનુંમાં ઘેરાણા રે જાડેજા તમે જાગજો. જે ઘેનમાં હોય ને ઘેનમાં એને આમ જગાડો ને તો તુરંત જાગી જાય. જાગતા હુતા હોય ને ઈ કોઈ દી નો જાગે. રાજા ભરતરી જયારે નીકળ્યા, અમારા સાગરભાઈ મજા આવે, રાજા ભરતરી જયારે નીકળ્યા ને ત્યારે પિંગળા રાણીએ કીધું કે તમે જાહો ને તો હું મરી જાય. તમારા વિયોગમાં પાણીમાંથી માછલું બહાર નીકળે અને તરફડીને જેમ મરી જાય ને એમ જો તમે જશો ને તો હું મરી જઈશ. એટલે ભરતરીએ કીધું કે તમને કાંઈ નહીં થાય, તમે હાજા નરવા રહેો. હે કે તમને કાંઈ નહીં થાય, તમે હાજા નરવા રહેો. કે ના ના હું મરી જઈશ. ભરતરીએ કીધું કે આજની વાત નથી હો, પાંચ પાંચ ભવથી આવીને આવી વાતો તમે કરતા આવો છો. ચાર ચાર ભવથી કહેજી પહેલા પહેલા જુગમાં રાણી તું હતી મૃગલી ને આ ભેગા ને ભેગા છે હર વખતે હું જાઉં તમે એમ ન મર્યો છો. બોલો લ્યો ચોથા ચોથા જુગમાં રાણી તું બની પિંગલા ને અમેરે ભરતરી રાજા રામ. હવે મારા પ્રારબ્ધ પાકી ગયા છે, હવે મારે સંન્યાસ લેવાનો છે, એટલે મને અલખને માર્ગે જવા દો મહાદેવી. હવે મને અલખને માર્ગે જવા દો. આયા ઈશ્વરદાનજી છે છંદોની જમાવટ કરે એમાં પિતાંબર ભટિયા બેહેલા બ્રાહ્મણ વિદ્વાન અને એને મોઢું બગાડ્યું. જામરાહોળજી એ કઈ આ વાત તો કદાચ આ વિદ્વાનો વડીલો એ સાંભળી હોય, કઈ સન્માન નો આપ્યું, કઈ ભેટ સોગાદ આપી નહીં. એટલે ઈશ્વરદાસજીને એમ થયું કે આ બ્રાહ્મણ ને વાંધો શું છે ભાઈ, આ હું ગાઉં હું બોલું, મહારાજા પ્રસન્ન થાય મને કઈક ભેટ સોગાદ આપે તો આને વાંધો શું હશે. ને નક્કી એવું કર્યું એને કે આજે રાત્રે 302 કરી નાખું. હાથમાં તરવાર લઈ શમશેર અળવે અળવે વાતો કરી એટલા માટે મજા આવે. હાથમાં શમશેર લઈ અને ઈશ્વરદાસજી છે ધીરે 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 હાલ્યા જાય. ગોર અને ગોરાણી છે વાત કરે છે, તુલસીના મંજર છે, તુલસીના વન છે, અને એમાં ગોર ને પિતાંબર ભટ્ટ ને પિતાંબર મહારાજ ને ગોરાણી એટલું કીધું કે આજ કેમ તમે ઉદાસ છો એટલા બધા, મહારાજ ની હારે કઈ વડચડ થઈ, કઈ બીજું કઈ વાંધો પડ્યો, આટલા બધા ઉદાસ કેમ છો. એટલે પિતાંબર મહારાજે કીધું અહીંયા ઈશ્વરદાનજી આ ગોર અને ગોરાણી જે વાત કરે છે ચર્ચા કરે છે એટલે એને એમ થયું કે આ તુલસીના વન આડો ઘડી કામ બેહી જાઉં ને તો એકલા મોકો મળે ને તો હું એનો એક ઘાન બે કટકા કરી નાખું. ની વાત સાંભળવા માટે જુઓ કેવી રીતે માણસને મળવાનું છે, કેવી રીતે માણસ જાગવાનો છે. અને કીધું કે આ મોઢું કેમ ઉતરી ગયેલું તમારું લાગે છે. પિતાંબર મહારાજે કીધું કે દેવી મહારાજની કચેરીમાં એક ચારણ આવ્યો છે રાજસ્થાનથી આવ્યો છે, પણ શું એની કવિતાની પ્રશંસા કરું, શું એની કવિતાના વખાણ કરું. દેવી મને દુઃખ તો એ વાતનું લાગે છે કે નાસવંતની પ્રશંસા કરે છે ને એટલે મને દુઃખ થાય છે. જો ઈશ્વરના ગુણગાન ગાવા મંડી જાય ને તો ભગવાનનો ભેટો એને થઈ જાય.
એટલા માટે મને દુઃખ થાય છે અને તરવારનો ઘા કરી લાગા હું પહેલે લડી પિતાંબર ગુરુ પાય ભેદ મહારસ ભાગવત પાયો જણ પોષા. કેટલી વાતો કરીએ. સાંજનો સમય છે, સંધ્યા થવા આવી. કહું કાટ કુંજા વેળા રુંજા પંખ પુંજા પ્રગટિયા ધરિયા ગુલાબી રૂપ ધરણી ગીત ખગરા ગુંજિયા ગાફાટ ધરણી જોમ ગંગે અને સ્નેહીઓ શરમાવતી મહારાજ દિનકર મેર ઢળતા આમ સંધ્યા આવતી જી આમ સંધ્યા આવતી ઉડા ફુવારા રંગ અદકા અને પ્રકૃતિ રમવા પડી. આપણો રાજોભાઈ છે દાદુ બાપુ ભગત બાપુ અમારા નારણદાન બાપુ સુરુની આ કવિતા છે. પ્રકૃતિનું જ્યારે વર્ણન થતું કોઈ પણ કવિતાનો એક મહિમા હોય. રાજાભાઈએ ગીરનું વર્ણન કર્યું છે, ગીર કેવી છે એ બધું આપણે સાંભળશું. પાઘડી વાળા પાઘડી ભલે જીવા, વિવેકાનંદજીની વાત હું કરતો હતો ને, ચરણ એટલા માટે એક એક બોલો છો. ઉડા ફુવારા રંગ અદકા અને પ્રકૃતિ રમવા પડી. અમે એને જીતુભાઈનો હમણાં કરણીજી કાર્યક્રમ હતો પ્રોગ્રામ આ સાતમના કાના ભાઈ સપ્તમીના માતાજીની આ વાત તો હું કરું છું. શોભાયાત્રા નીકળે કાર્યક્રમ હતો, શોભાયાત્રા નીકળે એટલે આ વાત અમે કરતા પ્રોગ્રામમાં કે ભાઈ સમળીઓ ઉપર આવી જાય આભા મંડળમાં. જેવી શોભાયાત્રાની શરૂઆત થાય ને એવી એક ને બે ને ત્રણ ને ચાર ને પાંચ ને હાથ ને એનું નક્કી નહીં કેટલી સમળીઓ આવી જાય, પણ આવી જાય અચૂક. આવી વાત અમે કરતા સાંભળેલી. પણ માતાજીની શોભાયાત્રાના દર્શન જયારે કર્યા ને ત્યારે ભરતભાઈ પ્રત્યક્ષ અમે જોયું કે આભા મંડળમાં એ સમળીઓ આવી અને દર્શન આપ્યા. અરજ કરા સાંભળે ગામ શક્તિ ગમે ગરજમું પડી છે ગેત ગાઢી ગઠેમાં આવજે રૂપ તું આવડા દેવિયા વડેરી દેવ દાડી પરગટ પર ચાલી કરનાલ માડી ખમ્મા તુને ખમ્મા. અરે બેઠી છો દેશનો કા દયાલી બેઠી છો બેઠી છો. માણસનો જન્મ થાય ને એટલે નવ મહિને માના ઉદરમાંથી બાળકનો જન્મ થાય. કરણીજીનો 21 મહિને જન્મ થયેલો, 21 મહિને 151 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર માએ વિચરણ કર્યું, જગતનું કલ્યાણ કર્યું. બેઠી છો દેશનો કા દયાલી અરે આવડની તું લઈ ઉપાધિ હરવા છોરુડાની વ્યાધિ કાયમ તું કીનિયાણી પરગટ પર ચાલી ભગુડા વાળી ખમ્મા તુને ખમ્મા. પણ જે વર્ણન થતા હોય એમાં ઉડા ફુવારા રંગ અદકા અને પ્રકૃતિ રમવા પડી વાત સીધે સીધી કહીને મારા શબ્દોને વિરામ આપો. એ સાંજનો સમય થયો અને એમાં રાજા દશરથનું નીકળવું શિકારે નીકળવું, હાંજ પડી ગઈ, શિકાર મળ્યો નથી અને એક સરોવરને કાંઠે બડુડ 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 અવાજ આવ્યો. એ અવાજ આવતાની હારે શબ્દવેદી બાણનું છોડું, એ તીરનું છૂટું, ચીસ પડી, રાડ પડી, જોયું કોઈ માનવની ચીસ છે. જૈન જોયું શ્રવણના છેલ્લા ડહકા હાલતા. આ પાપ મેં કર્યું છે, હું અયોધ્યાનો રાજા છું, મારું નામ દશરથ છે. વાતોના સંદર્ભો જુદી જુદી જગ્યાએ જુદા જુદા મળતા હોય પણ આ વાત મેં આવી રીતે સાંભળી છે એટલા માટે આપને કરું છું. પણ છતાં એના હાર્દની મજા છે. મારું નામ દશરથ છે, અયોધ્યાનો સમ્રાટ છું અને મેં આ પાપ કર્યું છે. શ્રવણે કીધું કે મારે તમને કાંઈ નથી કહેવું. મારા અંધ મા બાપને યાત્રા કરવા માટે નીકળો છું, પાણી ભરવા માટે મને મોકલો છે એટલે જળ ભરવા માટે હું આવેલો. હવે તમે જઈ અને એને પાણી પાવ, આટલી મારી વાત છે. આટલું કહી અને શ્રવણના ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા. ભાઈ દુનિયાની પહેલી એવી ઘટના છે કે હત્યા કર્યા પછી માણસ એ જગ્યા ઉપર ઊભો રહ્યો હોય, કોઈ ઊભો ન રહે.
પેલી આમાંથી જેમાંથી રામ ભગવાન આ દુનિયાને લોકાભિરામમ જેના દર્શન થાય છે. હાથમાં પાણીની કુરડી લઈ અને ધીરા 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 ડગલા માંડ્યા. એક ડગલું, બે ડગલું, ત્રણ ડગલું, ચોથું જામ ડગલું ઉપડ્યું ને તવા બ્રાહ્મણ ને એ ચોથા ડગલાનું ઉપડવું અને વા બ્રાહ્મણ અને બ્રાહ્મણી બે વાત કરે છે. જુઓ જનેતા પોતાના દીકરાને કેટલું ઓળખે અને બાપ કેટલું ઓળખે ને એનો આ સંવાદ છે. પેલા બાપે વાતની શરૂઆત કરી કે ગોરાણી મને એવું લાગે છે કે આપણા દીકરાના પગમાં કાંટો લાગ્યો હોય ને એવું મને લાગે છે. કે કેમ? કે કાવડ થડાકા લે છે. જનેતાએ જવાબ આપ્યો કે એવું નથી કે તો કે કાવડ ઉપાડી ઉપાડી અને ખંભે ઘારું પડી ગયું છે. એક ખંભે થી બીજે ખંભે કાવળ બદલાવે છે ને એટલો એનો એટલે એનો એ થડાકો લાગે છે. કાંટો નથી લાગ્યો, ઘારું પડી ગયું છે. તું કિતની અચ્છી હે, તું કિતની પ્યારી હે, પ્યારી પ્યારી હે ઓ માં. ઓ કે યે જો દુનિયા ये बन है कांटों का, तू फुलवारी है ओ मां. शू कहे छे? दुखन लागी है मां तोरी अखियां, मेरे लिए जागी है तू सारी सारी रतियां, अपनी निंदिया મેરી નિંદિયા પે તુને વારી કે તો આવું છે કે હા કે તો આમ દીકરાને હેરાન કરવા, આમ પરેશાન કરવા માટે આવી યાત્રા કરવા ન નીકળી તો વાંધો શું છે? મુંબઈ મનુભાઈ ગઢવી બહુ સારી વાત કરતા હો. કે તો હવે શું કરશું? કે હવે હમણાં આપણો દીકરો આવે ને એટલે એને કહી દઈ ગણપતિએ જેમ ભગવાન ભોળાનાથને અને પાર્વતીને ચાર આંટા મારી પ્રદક્ષિણા કરીને પોતાની યાત્રા કરી હતી ને એમ હમણાં આપણો દીકરો આવે એટલે એને કહી દઈ અને પછી ઘર ભેળા થઈ જાય. હમણાં આપણો દીકરો આવે એ શબ્દ દશરથના કાને પડ્યા ભાઈ, થાર 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 ધ્રુજવા માંડ્યો. પણ ડગલાનું ઉપાડવું, પગલાનું ઉપાડવું, પાંદડાનું ખખડવું અને મા બાપ બે વાત મીંડા કરવા કે હવે કઈ બોલતા નહીં. હો જો પાંદડાનો ખખડાટ થાય છે આપણો દીકરો આવતો લાગે છે. ઈ આપણો દીકરો આવતો લાગે છે શબ્દ દશરથના કાને પડ્યા. તમામ તાકાત ભેગી કરીને એટલું કીધું કે લ્યો જળ પી લ્યો, પાણી પી લ્યો, હવે તમારો દીકરો નહીં આવે. એને મેં માર્યો છે, મારું નામ દશરથ છે. પણ હવે તમારો દીકરો નહીં આવે એ શબ્દ જ્યાં જનેતાને કાને પડ્યા ને તો માએ તો પ્રાણ છોડી દીધા. હો મોટે બોલું, માં તા તો મને હાચે નાનો હાભરે પછી મોટપની મજા બધી કડવી લાગે. કાગડા માએ પ્રાણ છોડી દીધા, બાપે કીધું, બ્રાહ્મણે કીધું કે દશરથ મારા દીકરાના શરીરને અહીંયા લેતો આવજા. પહેલી આ ઘટના છે આવી. દશરથ જઈ શ્રવણના શરીરને લાવે કે હવે ચિતા ખડકો, ચિતા ખડકાણી. બ્રાહ્મણ પોતાના દીકરાનું મસ્તક ખોળામાં લઈ, પોતાની અર્ધાંગનાનું મસ્તક ખોળામાં લઈ અને ચિતા ઉપર બેઠો. અગ્નિ દેવતા પ્રજ્વલિત કરવાની જરૂર નહોતી, એની પવિત્રતા એવી હતી કે સ્વયં અગ્નિ દેવતા પ્રજ્વલિત થઈ ગયા. આજે પણ એવા ભૂદેવો પડ્યા છો અને આજે પણ એવી જગદંબા આ જગતમાં હાજરા હાજર છે કે જેના વેણે જેના વચને આ બ્રહ્માંડ તાલ ઝીલવા માંડી જાય. પણ અગ્નિ દેવતા પ્રજ્વલિત થાય ન થાય ઈ પેલા બ્રાહ્મણના મુખમાંથી શબ્દ નીકળ્યા કે દશરથ, તું દશરથ છો એટલે નહીં, અયોધ્યાનો સમ્રાટ છો એટલે નહીં, રાજા સગરનો વારસ. દુનિયામાં રાજા તો બધાય થયા હશે પણ અયોધ્યાની ગાદીમાં જેવા રાજા થયા ને એવા રાજા ક્યાંય નહીં. હો
વિશ્વામિત્ર જી એટલું કીધું કે એકવાર કહી દે કે નથી બોયલો એટલે તને તારી અયોધ્યા ની ગાદી પાછી આપી દઉં, કે હું બોયલો છું કેમ કહું કે નથી બોયલો? અટાણે બધું નથી આવતું કે ના ના અમે એમ નહોતા બોલ્યા, એ તો બીજા અરથ ઊંધા કરી નહીં ફરી જાય ને, ડિફરન્સ તરત થઈ જાય, ચેન્જ તરત થઈ જાય એના વક્તવ્યનો, એના ભાષણનો. પણ એ તો બોયલો છું કેમ કહું કે હું નથી બોયલો, કે વેચાઈ જવું પડશે, કે તૈયારી છે ને કાશીના ઘાટ ઉપર હરિશ્ચંદ્ર તારામતી અને રોહિતકુમાર ની હરરાજી થઈ, ખરીદો ખરીદો રે દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું છે. નયનના છે મોતી, હૃદયનું છે કંચન, આ મોંઘા જીવન કેરું ધન વેચવું છે, અને ખરેખર ખરીદાર કોઈ મળે જો, ખરેખર ખરીદાર કોઈ મળે જો, આ જિંદગી કેરી અંતિમ ઘડીએ તો ખુદાની કસમ છે કે તન ઢાંકવાને મળે લુઈ બે ગજ કફન વેચવું છે. છેલ્લે હુદીની અમારી તૈયારી છે. આયા કે છે કે રાજા છો એટલે નહીં, સાંભળજો, અયોધ્યાનો સમ્રાટ છો એટલે નહીં, રાજા સગરનો વારસદાર છો ને એટલે નહીં, પણ સત્ય બોલ્યો છો ને, સાચું બોલ્યો છો ને, જેવો છો એવો મારી સામે રજૂ થઈ ગયો છે ને. ગીતાજી, ભગવદ્ ગીતા અને કુરાન ઉપર હાથ રખાવવામાં આવે, પણ આજ સુધીમાં કોઈ ભડનો દીકરો સાચું બોલ્યો હો? સત્ય બોલ્યો છો, સાચું બોલ્યો છો એટલે તને ઈ વેણ નથી કેતો હું. 22 માતાજી થઈ ગયા ગીર, બાવળા શાખા ના ચારણ હતા, અને દીકરી બામ સ્નાન કરવા માટે બેઠેલા, નેશ ખાટલો આડો રાખી સ્નાન કરવા બેઠા છે, એમાં બાપુ અચાનક આવી ગયા. શબ્દની કેટલી તાકાત હોય, એ બાપુનું અચાનક આવું અને માતાજીથી બોલાઈ ગયું કે આમ ખબ ખબ કરતું આ કોણ રોજડા જેવું આવી ગયું? અને એના બાપનું, એના પિતાનું શરીર છે ને એ રોજડા જેવું બની ગયું હતું. એની ઘટના બહુ મોટી છે, એની કહાની બહુ મોટી છે. સત્ય બોલ્યો છો, સાચું બોલ્યો છો એટલે ઈ વેણ તને નથી કેતો દશરથ, નકર ઈ વેણ જો મારા નીકળી જાય ને તો તારી એક થી માંડી અને 71 પેઢી બળી અને ભસ્મ થઈ જાય, ઈ મારા શબ્દની તાકાત છે. એક થી માંડીને 71 પેઢી બળી અને ભસ્મ થઈ જાય, મારા શબ્દની તાકાત છે. પણ સત્ય બોલ્યો છો એટલે ઈ નથી કેતો, પણ જા ભાગમાં નહોતા હો, પણ તોય આણે કીધું કે જા તારે ચાર દીકરા થશે. ચાર દીકરા થશે આ જ્યાં કીધું ને ત્યાં વા લંકામાં મંદોદરીની ચૂડીના કડાકા માંડ્યા હતા, બોલવા ભાંગું ભાંગશે, ભાંગું ભાંગશે, ભાંગું ભાંગશે થવા માંડ્યું તું. આ સાધનાની, આ પવિત્રતાની તાકાત છે. એવી જ્યારે વાતો, જગદંબાની સ્તુતિ જ્યારે થાય છે ત્યારે એક જ નાના એવા છંદમાં મારા શબ્દોને વિરામ આપી દઉં. રિધિ દે સિધિ દે અષ્ટનવ નિધિ દે વંશમાં વૃદ્ધિ દે ભગવાની માડી રંગાઈ મગ્નાન દે ચિત માં ધ્યાન દે હવે વરદાન દે સંધુરાની દુઃખ ને દૂર કરુ સુખ બાજુ પુરકાર આ સંપૂર્ણ કર દાસ જાની માડી સજાન સંગીત દે કુટુંબ સુપ્રીત દે જંગ માં જીત દે